ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। हरि ओम श्री कृष्ण परमात्मने नमः। श्री विनोबाजीनी 125वीं जन्म शताब्दी निमित्ते अपना सौ वतीथी विनोबाजीना चरणमा ऋणांजलि। विनोबाजीना गीता प्रवचनों अध्याय बीजो, शीर्षक बधो उपदेश टूंकमा आत्मज्ञान अने समत्व बुद्धि। गीतानी परिभाषा। भाइयों, गए वक्ते अपने अर्जुननो विषाद योग जोयो। अर्जुनना जेवी रुजुता अने हरी शरणता होय तो विषादनो पण योग बने छे, एने ज हृदय मंथन कहे छे। संकल्पकारनी माफक गीतानी भूमिकाने अर्जुन विषाद योग एवं विशेष नाम न आपता मैं विषाद योग एवं सर्वसामान्य नाम आप्युं छे, केम के गीताने माटे अर्जुन केवल एक निमित्त छे। पंढरीना पांडुरंगनो अवतार एकला पुंडरीक ने सारू थयो छे एवुं नथी। पुंडरीक ने निमित्त बनावी ते आपणा जड़ जीवोना उद्धार ने सारू आज हजारो वर्षोथी ऊभो छे ए आपणे जोईए छीए। एज प्रमाणे गीतानी कृपा अर्जुन ने निमित्ते थई होवा छतां તે આપણા સૌને સારું છે। એથી ગીતાના પહેલા અધ્યાયને વિષાદ યોગનું સામાન્ય નામ જ શોભે છે। અહીંથી ગીતાનું વૃક્ષ વધતું વધતું છેલ્લા અધ્યાયમાંના પ્રસાદ યોગરૂપી ફળ સુધી પહોંચવાનું છે। ઈશ્વરની ઈચ્છા હશે તો આપણા આ કારાવાસમાં જ આપણે પણ ઠેઠ ત્યાં જઈ પહોંચીશું। બીજા અધ્યાયથી ગીતાની શીખનો આરંભ થયો છે અને શરૂઆતમાં જ ભગવાન જીવનના મહાસિદ્ધાંતો બતાવે છે, જેના પર જીવનની ઇમારત ઊભી કરવાની છે તે જીવનના મુખ્ય તત્વો પહેલાં ગળે ઉતરી જાય તો પછી આગળનો રસ્તો સહેલો થઈ જાય એવી દૃષ્ટિ એમાં રહેલી છે। ગીતાના બીજા અધ્યાયમાંના સાંખ્ય બુદ્ધિ શબ્દનો અર્થ હું જીવનના મૂળભૂત સિદ્ધાંત એવું કરું છું। એ મૂળ સિદ્ધાંત હવે આપણે જોવાના છે, પણ તે પહેલાં આ સાંખ્ય શબ્દના પ્રસંગથી ગીતામાં વપરાયેલા પારિભાષિક શબ્દના અર્થની બાબતમાં થોડો ખુલાસો કરી લેવો સારો। જૂના શાસ્ત્રીય શબ્દો નવા અર્થમાં વાપરવાની ગીતાની ખાસિયત છે। જૂના શબ્દો પર નવા અર્થોની કલમ બાંધવી એ વિચાર ક્રાંતિની અહિંસક પ્રક્રિયા છે। આ પ્રક્રિયામાં વ્યાસની ખાસ હથોટી બેસી ગયેલી છે। આથી ગીતામાં વપરાયેલા શબ્દોને વ્યાપક સામર્થ્ય મળ્યું હોય ગીતા તાજી નરવી ને પ્રફુલ્લિત રહી છે અને અનેક વિચારકો પોતપોતાની જરૂર તેમજ પોતપોતાના અનુભવ પ્રમાણે તેમાંથી અનેક અર્થ ઘટાવી શક્યા છે। એ બધા અર્થો જેની તેની ને જે તે ભૂમિકા પરથી સાચા હોઈ શકે અને તે અર્થોનો વિરોધ કરવાની જરૂર ન રહેતાં આપણે સ્વતંત્ર અર્થ કરી શકીએ છીએ એવી મારી પોતાની દૃષ્ટિ છે। આ સંબંધમાં ઉપનિષદમાં એક મજાની વાત છે। એક વખત દેવ દાનવ અને માનવ ઉપદેશ લેવાને પ્રજાપતિ પાસે પહોંચ્યા। પ્રજાપતિએ ત્રણેયને ઉપદેશમાં ડ એટલો એક જ અક્ષર આપ્યો। તેનો અર્થ કરતા દેવોએ કહ્યું, અમે દેવો કામી રહ્યા
અમને ભોગવિલાસનો ચસકો પડી ગયેલો, એટલે અમને પ્રજાપતિએ દ અક્ષરથી દમન કરો એવું શીખવ્યું. દાનવોએ કહ્યું કે અમે દાનવો ક્રોધી, દયાથી અમે આઘા રહેલા, એટલે પ્રજાપતિએ દ અક્ષર વડે અમને દયા કરો એવું શીખવ્યું. માનવોએ કહ્યું, અમે માનવો લોભી, અમે સંગ્રહ કરવા પાછળ પડેલા, એટલે દ અક્ષરથી દાન કરો એવું પ્રજાપતિએ અમને શીખવ્યું. પ્રજાપતિએ બધાયના અર્થ સાચા ગણ્યા, કેમ કે બધાયને તે પોતાના અનુભવમાંથી લાદ્યા હતા. ગીતામાં આવતી પરિભાષાનો અર્થ કરતી વખતે ઉપનિષદમાંની આ વાર્તા આપણે ખસુસ ધ્યાનમાં રાખવી પડશે. જીવન સિદ્ધાંત, દેહ વડે સ્વધર્માચરણ. બીજા અધ્યાયમાં જીવનના ત્રણ મહાસિદ્ધાંત રજૂ થયેલા છે. એક, આત્માની અમરતા અને અખંડતા. બે, દેહની ક્ષુદ્રતા. અને ત્રણ, સ્વધર્મની અબાધ્યતા. આવા આ ત્રણ સિદ્ધાંતો છે. આમાંનો સ્વધર્મનો સિદ્ધાંત કર્તવ્યરૂપ છે, એટલે કે આચરણમાં મૂકવાનો છે, અને બાકીના બે જ્ઞાતવ્ય છે, એટલે કે જાણવાના છે. ગયે વખતે સ્વધર્મની બાબતમાં થોડી વાત થયેલી. આ સ્વધર્મ આપણને કુદરતી રીતે આવી મળે છે, સ્વધર્મને શોધવો પડતો નથી. એવું કંઈ નથી કે આપણે આકાશમાંથી પડ્યા ને ભૂમિનો આધાર મળતા ખડા થઈ ગયા. આપણો જન્મ થયો તે પહેલાં આ સમાજ હસ્તીમાં હતો, આપણા મા બાપ હતા ને આપણા પડોશી પણ હતા. આમ આપણો જન્મ આ ચાલુ પ્રવાહમાં થયો છે, એટલે જે મા બાપને પેટે મેં જન્મ લીધો તેમની સેવા કરવાનો ધર્મ જન્મથી જ મને પ્રાપ્ત થયો છે. જે સમાજમાં હું જન્મ્યો તેની સેવા કરવાનો ધર્મ મને ચાલતા આવેલા પ્રવાહમાંથી આપોઆપ આવીને મળ્યો છે. આપણા જન્મની સાથે જ આપણો સ્વધર્મ જન્મે છે, બલકે તે આપણા જન્મની આગળથી આપણે માટે તૈયાર હોય છે એમ કહેવું પણ ખોટું નથી. એનું કારણ એ કે તે આપણા જન્મનો હેતુ છે, તે પાર પાડવાને જ આપણે જન્મ્યા છીએ. કોઈ કોઈ લોકો સ્વધર્મને પત્નીની ઉપમા આપે છે, અને પત્નીનો સંબંધ અવિચ્છેદ્ય એટલે કે તોડ્યો તોડી ન શકાય એવો મનાયો છે, તેમ સ્વધર્મનો ને આપણો સંબંધ પણ અવિચ્છેદ્ય છે એવું તેનું વર્ણન કરે છે. મને તો આ ગૌણ લાગે છે. હું સ્વધર્મને માની ઉપમા આપું છું. મારી માની પસંદગી મારે આ જન્મમાં કરવાની બાકી રહેલી નથી, તે આગળથી થઈ ચૂકેલી છે, સિદ્ધ છે. માં ગમે તેવી હોય, માં મટી શકતી નથી, એવી જ સ્થિતિ સ્વધર્મની છે. આ જગતમાં આપણને સ્વધર્મ વગર બીજો કોઈ આશ્રય કે આધાર નથી. સ્વધર્મને ટાળવાની કોશિશ કરવી એ સ્વને ટાળવા જેવું આત્મઘાતી પગલું છે. સ્વધર્મને આશ્રયે જ આપણે આગળ જઈ શકીએ છીએ, અને તેથી એ આશ્રય અથવા આધાર કોઈએ કદી પણ છોડવાનો હો નહીં. આ જીવનનો એક મૂળભૂત સિદ્ધાંત ઠરે છે. સ્વધર્મ એવો સહેજે આવી મળનારો છે કે માણસને હાથે સહેજે તેનું આચરણ અથવા પાલન થયા વગર રહે નહીં, પણ તરે તરેના મોહને લીધે એમ થતું નથી, અથવા તેમાં પાર વગરની મુશ્કેલી પડે છે, અને પાલન થાય છે તો એ તેમાં ઝેર ભેળવેલું હોય છે.
સ્વધર્મના રસ્તામાં કાંટા પાથરનારા મોહના બાહ્ય રૂપોની સંખ્યાનો પાર નથી. છતાં તે બધા રૂપોનું પૃથક્કરણ કરતાં તે બધાના મૂળમાં જે એક મુખ્ય વાત જોવાની છે તે સંકુચિત તેમજ છીછરી એવી દેહબુદ્ધિની છે. હું અને મારી સાથે મારા શરીર સંબંધથી બંધાયેલા માણસો, તેટલી જ મારી વ્યાપ્તિ. એની બહારના તે બધા મારા નહીં, પારકા અથવા દુશ્મન. એવી ભેદની દિવાલ આ સંકુચિત ને છીછરી એવી દેહબુદ્ધિ ઊભી કરે છે. અને એ દેહબુદ્ધિ મારી પોતાની બાબતમાં અથવા જેમને મેં મારા માન્યા હોય તેમની બાબતમાં પણ શરીરને જ જુએ છે. દેહબુદ્ધિના બેવડા કુંડાળામાં ફસાઈને આપણે આપણા જીવનમાં જાત જાતના ખાબોચિયા બનાવીએ છીએ. ઘણું ખરું, સૌ કોઈએ ખાબોચિયા બાંધવાના ધંધામાં જ મંડ્યા રહેવાનું છે. કોઈના ખાબોચિયા નાના તો કોઈના મોટા, એટલો જ ફેર. પણ આખરે એ બધા મોટા કે નાના પણ ખાબોચિયા જ રહે છે. આ શરીરની ચામડીથી એ ખાબોચિયાનું ઊંડાણ કે ફેલાવો આગળ વધતો નથી. કોઈ કુટુંબના અભિમાનનું બંધિયાર ખાબોચિયું બાંધી તેમાં મગ્ન રહે છે, તો કોઈ વળી દેશાભિમાનના જરા મોટા ખાબોચિયા સુધી પહોંચે છે. બ્રાહ્મણ બ્રાહ્મણેતરના ખાબોચિયા, હિન્દુ મુસલમાનના ખાબોચિયા, એમ એક યા બીજે નામે ખાબોચિયાઓનો તો સુમાર નથી. જ્યાં જોશો ત્યાં આ બંધિયાર નાના કે પછી મોટા ખાબોચિયા વગર બીજું જોવા નહીં મળે. અરે, આ જેલમાં સુદ્ધા આપણે રાજદ્વારી કેદીઓ ને ઇત્તર કેદીઓ એવા ખાબોચિયા બનાવ્યા વિના રહ્યા છીએ. કેમ જાણે એ વગર આપણને જીવવાનું ફાવતું જ નથી. પણ એનું પરિણામ શું આવે છે? એક જ, હલકા વિચારોના જંતુઓ ફેલાયા કરે છે અને સ્વધર્મરૂપી તંદુરસ્તીનો નાશ થયા કરે છે. જીવન સિદ્ધાંત, દેહાતીત આત્માનું ભાન. આવી દશામાં એકલી સ્વધર્મની નિષ્ઠાથી પહોંચી નહીં વળાય. એ માટે બીજા બે સિદ્ધાંતોનું ભાન રાખવાની જરૂર છે. આજ મરે કે કાલ મરે એવો આ નબળો દેહ હું નથી. શરીર કેવળ ઉપરનો નજીવો પોપડો છે એ એમાંનો એક સિદ્ધાંત છે. હું કદીએ ન મરનારો અખંડ તેમજ વ્યાપક આત્મા છું એ એમાંનો બીજો સિદ્ધાંત છે. એ બંને મળીને એક સંપૂર્ણ તત્વજ્ઞાન બને છે. ગીતાને આ તત્વજ્ઞાન એટલું બધું અગત્યનું લાગ્યું છે કે તેનું આવાહન તેણે પહેલાં કર્યું ને પછી સ્વધર્મનો અવતાર કર્યો. કોઈ કોઈ પૂછે છે કે તત્વજ્ઞાનના આ શ્લોકો શરૂઆતમાં શા માટે? પણ મને પોતાને એમ લાગે છે કે જેની જગ્યા બિલકુલ બદલી ન શકાય એવા ગીતાના કોઈ શ્લોક હોય તો તે આ શ્લોકો છે. આટલું તત્વજ્ઞાન મનમાં બરાબર ઠસી જાય તો સ્વધર્મ અને તેનું પાલન જરાય અઘરું નથી. એટલું જ નહીં, પછી સ્વધર્મ સિવાય બીજી કોઈ બાબતનું પાલન કે આચરણ અઘરું થઈ જાય. આત્મતત્વનું અખંડપણું અને દેહનું નજીવાપણું, આ બે વાતો સમજવી અઘરી નથી, કેમ કે બંને સત્ય વસ્તુઓ છે. પણ એ બંને વાતોનો વિચાર કરતા રહેવા જોઈએ, તેમને વારંવાર ચિત્તમાં વાગોળવી જોઈએ. આપણી આ બહારની ચામડીનું મહત્ત્વ ઓછું કરી અંદર રહેલા આત્માને મહત્વનો ગણતા આપણે શીખવું જોઈએ. આ દેહ ક્ષણે ક્ષણે બદલાયા કરે છે. બાળપણ, જુવાની અને ગઢપણના ચક્રનો સૌને અનુભવ છે.
આજના શાસ્ત્રજ્ઞો આગળ જઈને એટલે સુધી કહે છે કે 7 વર્ષમાં શરીર તદ્દન બદલાઈ જાય છે અને જૂના લોહીનું એક પણ ટીપું શરીરમાં બાકી રહેતું નથી. આપણા જૂના લોકો માનતા કે 12 વર્ષમાં જૂનું શરીર મરી જાય છે અને તેથી પ્રાયશ્ચિતો, તપશ્ચર્યા, અધ્યયન વગેરેની મુદત એમણે 12 વર્ષની ઠરાવેલી. આપણે એવી વાતો સાંભળીએ છીએ કે ઘણા વર્ષના વિયોગ પછી દીકરો માને મળ્યો ત્યારે તેને ઓળખી ન શકી. તો શું આવો આ ક્ષણે ક્ષણે પલટાતો અને પ્રત્યેક ક્ષણે મરી જનારો દેહ એ તારું સાચું સ્વરૂપ છે ખરું? રાત ને દિવસ જેમાં મળમૂત્રની નીકો વહે છે અને તારા જેવો જબરો ધોનારો મળેલો હોવા છતાં જેનું અસ્વચ્છતાનું વ્રત છૂટતું નથી તે તું છે કે? તે અસ્વચ્છ તું તેને સ્વચ્છ કરવાવાળો, તે રોગી તું તેના દવાદારૂ કરવાવાળો, તે માત્ર 3.5 હાથ જમીન પર પડી રહેનારો ને તું ત્રિભુવનહારી, તે નિત્ય પરિવર્તન પામનારો ને તું એના પલટાઓનો જોવાવાળો સાક્ષી, તે મરવાવાળો ને તું એના મરણની વ્યવસ્થા જોવાવાળો. આવો તારી અને તેની વચ્ચેનો ભેદ ચોખ્ખો હોવા છતાં તું સંકુચિત શાને રહે છે? દેહના સંબંધો તેટલા જ મારા એમ શું કહ્યા કરે છે અને આવા દેહના મરણનો શોક શાને કરે છે? ભગવાન પૂછે છે, દેહનો નાશ એ વળી શોક કરવા જેવી બાબત હોય ખરી કે? દેહ વસ્ત્ર જેવો છે, જૂનો ફાટી જાય છે તેથી નવો લઈ શકાય છે. આત્માને એકનો એક દેહ કાયમનો વળગી રહેતો હોત તો તેનું ઠેકાણું ન રહેત, બધો એ વિકાસ થંભી જાત, આનંદનો લોપ થાત અને જ્ઞાનની પ્રભા ઝાંખી પડી જાત. એથી દેહનો નાશ હરગીઝ શોક કરવા યોગ્ય નથી. આત્માનો નાશ થતો હોય તો તે બિના ખરેખર ઘણો શોક કરવા જેવી થાત, પણ આત્મા તો અવિનાશી છે. આત્મા એક અખંડ વહેતો ઝરો છે, તેના પર અનેક દેહ આવે છે ને જાય છે, તેથી દેહની સગાઈમાં ફસાઈને શોક કરવો ને આ મારા ને આ પારકા જેવા ભેદ પાડવા એ તદ્દન ખોટું છે. બ્રહ્માંડ એક સુંદર વણેલું લુગડું છે. નાનું છોકરું કાતર હાથમાં લઈને લુગડાના કકડા કરે તે પ્રમાણે આ દેહ જેવડી કાતર લઈ આ વિશ્વાત્માના કકડા પાડવા એના જેવી બીજી કોઈ નાદાની છે ખરી કે? બીજી કોઈ હિંસા છે ખરી કે? જે ભારત ભૂમિમાં બ્રહ્મ વિદ્યાનો જન્મ થયો તે જ ભૂમિમાં નાના મોટા વાળાઓ અને નાની મોટી જ્ઞાતોનો રાફડો ફાટી નીકળેલો જોવાનો મળે છે એ ખરેખર બહુ ખેદની વાત છે. અને અહીં મરણનો તો એટલો બધો ડર ઘર કરીને બેઠો છે કે તેટલો ભાગ્યે જ બીજે ક્યાંય હશે. ઘણા લાંબા વખતથી ઉતરી આવેલી પરતંત્રતાનું એ પરિણામ છે એમાં જરાય શક નથી. પણ મરણનો આવો ડર પરતંત્રતાનું એક કારણ છે એ વાત પણ ભૂલી ગયે ચાલે એવું નથી. અરે મરણ શબ્દ કે તેનો ઉચ્ચાર પણ આપણે સહન કરી શકતા નથી. મરણનું નામ લેવું આપણે ત્યાં અશુભ લેખાય છે. કોઈ મરી જાય ત્યારે આપણે ત્યાં કેવી રડારોળ ને કેવો કકળાટ થાય છે અને આપણને એમ કરવાનું જાણે ખાસ કર્તવ્ય લાગે છે. રડવાવાળાને મજૂરી આપીને ભાડે બોલાવવા સુધી આપણે ત્યાં વાત પહોંચી છે. મરણ સામું આવી ઊભું હોય છતાં આપણે રોગીને તેની વાત કરતા નથી. ડાક્ટર કહે કે આ હવે બચે એમ નથી તો પણ માંદાને ભરમમાં રખાય છે. ડાક્ટર પણ ચોખ્ખું કહેતો નથી,
અને છેવટ સુધી ગળામાં દવા રેડ્યા કરે છે. રોગીને સાચી વાત જણાવી, ધીરજ આપી, તેને ઈશ્વરના સ્મરણ તરફ વાળીએ તો તેના પર કેટલો ઉપકાર થાય. પણ સૌને એક જ ધાક કે ધક્કો લાગવાથી માટલું આગળથી ફૂટી જશે તો? પણ ફૂટતાં પહેલાં માટલું કેવી રીતે ફૂટવાનું હતું અને બે કલાક પછી જે ફૂટ્યા વગર રહેવાનું નથી તે જરા વહેલું ફૂટી ગયું તો એ શું થવાનું હતું? આનો અર્થ એવો નથી કે આપણે કઠોર અને પ્રેમશૂન્ય થવું, પણ દેહાશક્તિ કંઈ પ્રેમ નથી. ઉલટું, દેહાશક્તિમાંથી છૂટ્યા વગર ખરા પ્રેમનો કદી ઉદય થતો નથી. દેહાશક્તિ છૂટી જાય તો દેહ સેવાનું સાધન છે એ વાત સમજાય, અને પછી દેહને તેને લાયકની સાચી પ્રતિષ્ઠા પણ મળ્યા વગર નહીં રહે. પણ આજે દેહની પૂજાને જ આપણે સાધ્ય માની બેઠા છીએ. આપણું સાધ્ય સ્વધર્મનું આચરણ છે એ વાત આપણે સાવ વિસરી ગયા છીએ. સ્વધર્મનું આચરણ બરાબર થાય તે સારું દેહનું જતન કરવું જોઈએ ને તેને ખાવાનું ને પીવાનું આપવું જોઈએ, પણ જીભના ચસ્કા પૂરા કરવાની જરાય જરૂર નથી. કડછી શ્રીખંડમાં બોળો કે કઢીમાં બોળો, કડછીને તેનું સુખ પણ નથી કે દુઃખ પણ નથી. જીભનું એવું થવું જોઈએ, તેને રસનું એટલે કે સ્વાદનું જ્ઞાન હોવું જોઈએ, પણ તેનું સુખ કે દુઃખ ન હોવું જોઈએ. શરીરનું ભાડું શરીરને ચૂકવી દીધું એટલે કામ પત્યું. રેટિયા પાસેથી સૂતર કંટાવવું છે માટે તેમાં તેલ પૂરવું જોઈએ, તેવું જ શરીર પાસેથી કામ લેવાનું છે માટે તેમાં કોલસો પૂરવો જોઈએ. આ ઢબે દેહનો ઉપયોગ કરવાથી તે અસલમાં ક્ષુદ્ર હોવા છતાં કિંમતમાં વધી શકે અને તેને યોગ્ય પ્રતિષ્ઠા પણ મળે. પણ દેહને સાધન તરીકે ન વાપરતા આપણે તેમાં ડૂબી જઈ આત્માનો સંકોચ કરીએ છીએ. એથી મૂળમાં ક્ષુદ્ર એવો દેહ વધારે ક્ષુદ્ર બની જાય છે. દેહ અને દેહના સંબંધોને વખોડી કાઢો ને છોડો, નહીં તો કૂતરા અને ડુક્કરની પૂજા કરવી શી ખોટી? આવી વાત સંતો કરે છે. અરે જીવ, દેહની સાથે જેમનો સંબંધ બંધાય છે તેમની જ આખો વખત પૂજા કરમાં, બીજાને પણ ઓળખતા શીખ. સંતો આપણને આ રીતે આપણી જાતને વ્યાપક બનાવવાનો આગ્રહ કરે છે. આપણા સગાવાલા અને મિત્રો સિવાય બીજાઓની પાસે પોતાનો થોડો સરખો એ આત્મા આપણે લઈ જઈએ છીએ ખરા? જીવને જીવમાં પરોવો ને આત્માને આત્મામાં ભેળવવું એવું આપણે કરીએ છીએ ખરા? આપણા આત્મહંસાને આમ પિંજર બહારની હવા આપણે લગાડીએ છીએ ખરા? મારા માની લીધેલા કુંડાળાને ભેદીને કાલે મેં 10 નવા મિત્રો બનાવ્યા, આજે તેના 15 થયા, કાલે 50 થશે. આમ કરતાં એક દિવસ આખું વિશ્વ મારું ને હું આખા વિશ્વનો એવો અનુભવ કર્યા વિના હું રહેવાનો નથી એવું કદી તમારા મનમાં થાય છે ખરું? કે આપણે જેલમાંથી એ સગાવાલાને કાગળ લખીએ છીએ તેમાં નવાઈ શી છે? પણ જેલમાંથી છૂટેલા એકાદ નવા દોસ્તને, જે રાજદ્વારી કેદી ન હોય પણ ચોર કેદીને, આપણે એકાદ કાગળ લખશું ખરા? આપણું આત્મા વ્યાપક થવાને ખરેખર તરફડિયા મારે છે. આખા જગતને ક્યારે ભેટું એમ તેને થયા કરે છે, પણ આપણે એને ગૂંધી રાખીએ છીએ. આત્માને આપણે કેદ બનાવી રાખ્યો છે, આપણને તે યાદ સરખો આવતો નથી. સવારથી માંડીને સાંજ સુધી આપણે દેહની સેવામાં મચા રહીએ છીએ. એ દેહનું પોષણ કેટલું થયું, તે કેટલો વધ્યો કે તે કેટલો સુકાયો એ વગર આપણે બીજી ફિકર જ કરતા નથી. જાણે કે આપણું સારું બીજો કોઈ આનંદ જ નથી. ભોગ અને સ્વાદનો આનંદ તો જાનવરો પણ ભોગવે છે, હવે ત્યાગનો અને સ્વાદને તોડવાનો આનંદ કેવો હોય છે તે તારે જોવું છે કે નહીં?
પોતાને કકડીને ભૂખ લાગી હોય છતાં સામેની ભરેલી થાળી બીજા કોઈ ભૂખ્યાને આપી દેવામાં કેવો આનંદ છે તેનો અનુભવ કરવા માંડ, એની મીઠાશ ચાખી જો. માં છોકરાને માટે ઘસાય છે ત્યારે તેને આ મીઠાશ થોડી સરખી ચાખવાની મળે છે. માણસ મારું કહીને સાંકડું કુંડાળું બનાવે છે, તેમાંય અજાણપણે આત્મવિકાસની મીઠાશ ચાખવાનો તેનો ઉદ્દેશ હોય છે. એ રીતે દેહમાં વીંટળાયેલો ને પૂરાયેલો આત્મા થોડો ને થોડા વખત પૂરતો બહાર નીકળે છે. પણ એ બહાર નીકળવાનું કેવું છે? જેલની કોટડીમાં પૂરાયેલા કેદીનું કામને બહાને જેલના ચોગાનમાં નીકળવાનું થાય એવું છે. પણ એટલું બહાર નીકળવાથી આત્માનું કામ પાર પડતું નથી. આત્માને મુક્તાનંદ જોઈએ છીએ. ટૂંકમાં, પહેલું, અધર્મ અને પરધર્મ એમ બંને આડા રસ્તા છોડી સાધકે સ્વધર્મનો સહેલો અને સીધો ધોરી રસ્તો પકડવો. સ્વધર્મની કેળી કદી ન છોડવી. બીજું, દેહ ક્ષણભંગુર છે એ વાત બરાબર ગોખી રાખી તેને સ્વધર્મના પાલનને અર્થે વાપરવો અને સ્વધર્મને સારું જરૂર પડે છોડી દેતા જરાય અચકાવવું નહીં. ત્રીજું, આત્માના અખંડપણાનું અને વ્યાપકપણાનું ભાન સતત જાગ્રત રાખી ચિત્તમાંથી સ્વ પર ભેદ કાઢી નાખવો. જીવનના આ મુખ્ય સિદ્ધાંત ભગવાને બતાવ્યા છે. એને આચરનારો માણસ એક દિવસ આ મનખા દેહના સાધન વડે સચ્ચિદાનંદ પદવી લેવાનો અનુભવ કરશે એમાં લેશ માત્ર શંકા નથી. બીજા અધ્યાયમાં વચ્ચેથી અહીંયા આપણે અટકીએ છીએ. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. હરિ ઓમ. જય જગત. किसका सहारा